મોટા ભાગની લઘુમતી વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત. સરકારનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ માત્ર કાગળો પર સાર્થક. મહુવા શહેરમાં લગભગ મોટા ભાગના લઘુમતી વિસ્તારમાં આવેલી અંદાજિત 30 થી 35 સોસાયટીઓ છેલ્લા 30 વર્ષથી વિકાસની રાહમાં. મળતી માહિતી મુજબ મહુવા શહેરમાં લઘુમતી વિસ્તાર ખૂબ જ મોટી વસ્તી ધરાવતી 30 થી 35 સોસાયટીઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે. ન રોડ રસ્તા, ન ગટર પાણી, ન આરોગ્ય સેવા, ન શિક્ષણ વ્યવસ્થા. આવી અનેક પ્રાથમિક સુવિધાથી વંચિત સોસાયટીના રહીશો વર્ષોથી મહુવા નગરપાલિકા પાસે ભારતીય સાંવિધાનિક રીતે મળતી પ્રાથમિક સુવિધાઓ માટે પોતાના સ્તરની લડત લડી રહ્યા છે અને મૂળભૂત સુવિધાઓ માટે અનેકવાર ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેનો તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ સકારાત્મક કાર્ય કે વલણ જોવા મળ્યું નથી. ત્યારે આજે વિશ્વ આખું કોરોના જેવી ભયંકર મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, તેવામાં મહુવા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા કરતી નજરે પડે છે. સોસાયટીના રહીશો અને આગેવાનો દ્વારા મહુવા નગરપાલિકામાં વારંવાર કચરાના ઢગલાઓ સાફ કરવા રજૂઆત કરી છે, પરંતુ પાલિકા દ્વારા એવું જણાવવામાં આવે છે કે તમારી સોસાયટી પાલિકાની હદની બહાર છે, માટે સુવિધાઓ આપી શકીએ તેમ નથી. જો 30-30 વર્ષથી પાલિકાએ અડીને આવેલ સોસાયટી પાલિકાની હદની બહાર હોય અને આજ દિન સુધી પાલિકા દ્વારા શહેર સીમાંકન વધારવાની કામગીરી ન કરી હોય, ત્યારે સરકારના સૂત્રો પર સવાલ ઉઠે છે તો કોઈ વાત નવાઈ નહીં. પણ હવે જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા કચેરીએ ઉપવાસ આંદોલન કરશું તેવું સ્થાનિકો દ્વારા જણાવાયું હતું.